ગઈકાલે 4300 જેટલી ગૌણ સેવાએ ભરતી જાહેર કરી છે. કયા પ્રકારનું આ શેડ્યુલ છે અને કઈ રીતે પરીક્ષા લેવાશે? માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય મુખ્ય સચિવશ્રીની સીધી સૂચનાઓ છે કે સરકારની ખાલી જગ્યાઓ સત્વરે તટસ્થતાપૂર્વક અને સંપૂર્ણપણે પારદર્શક રીતે યોગ્ય ઉમેદવારની સત્વરે ભરતી થાય. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના માનનીય અધ્યક્ષ શ્રી દયાની સાહેબના આજ્ઞાનુસાર સરકારના તમામ વિભાગો અને ખાતાના વડાની કચેરીઓમાંથી વર્ગ 3ની ખાલી જગ્યાઓની માહિતી એકત્રિત કરીને ગઈકાલે જુદા જુદા સંવર્ગની 4304 જગ્યાઓ ભરવા માટે એની ગ્રેજ્યુએટ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ છે. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા 37 વર્ષની કરવામાં આવે છે અને અન્ય કેટેગરીના તમામ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ પણ મળવાની છે. આજરોજ બપોરથી 2 વાગ્યાથી ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવા માટે ઉમેદવારોને જણાવવામાં આવ્યું છે. તારીખ 31/1/2000 સુધી ઓનલાઈન એપ્લિકેશન ઉમેદવારો કરી શકશે. ઉમેદવારોને વિનંતી છે કે છેલ્લા દિવસની રાહ જોયા વિના વિલંબે કાળજીપૂર્વક પોતાની એપ્લિકેશન ઓનલાઈન કરી લે. સામાન્ય વહીવટ વિભાગના 2023 નોટિફિકેશન મુજબ ગ્રુપ એ અને ગ્રુપ બી ની પ્રિલિમિનરી સંયુક્ત પરીક્ષા યોજવામાં આવશે. ગ્રુપ એ એટલે સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, કલેક્ટર કચેરીના ક્લાર્ક, સામાન્ય વહીવટ વિભાગ અને ગૌણ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ઓફિસ આસિસ્ટન્ટ અને જુદી જુદી 27 કેડરની એડમિનિસ્ટ્રેટિવ પ્રકારની જગ્યાઓ એ ગ્રુપ એમાં સમાવવામાં આવી છે. ગ્રુપ બીમાં ખાતાના વડાની કચેરીના ક્લાર્ક, ગુજરાત નાગરિક પુરવઠા વિભાગના આસિસ્ટન્ટ ડેપો મેનેજર અને તમને પહેલી વાર જણાવવાનું કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 170 જગ્યાઓ પણ આ ગ્રુપ બીમાં સમાવવામાં આવેલી છે. ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી પેટે જનરલ કેટેગરીના ઉમેદવારો પાસેથી ₹500 અને અનામત કેટેગરીના ઉમેદવારો પાસેથી ₹400ની પરીક્ષા ફી નિયત કરવામાં આવેલી છે. કેટલાક ન્યૂઝ પેપરમાં આ અંગે અધૂરા ન્યૂઝ પ્રસારિત કરવામાં આવ્યા છે. ઉમેદવારોની ફી, પરીક્ષા ફી રિફંડ કરવાની છે. જે ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે એને ભરેલી ફી તેના એકાઉન્ટમાં રિફંડ કરવાની છે. આ પરીક્ષા ફીને તમે ડિપોઝિટ ગણવી જોઈએ. આમ કરવા પાછળનું સરકારનું કારણ એ છે કે ફી ખૂબ નજીવી ફી હોય અથવા તો 0 ફી હોય એવા સંજોગોમાં જે ઉમેદવારો પરીક્ષા માટે સિન્સિયર નથી એ લોકો પણ, એવા ઉમેદવારો પણ આ પરીક્ષાના ફોર્મ ભરતા હતા અને જ્યારે પરીક્ષા યોજાય ત્યારે પરીક્ષામાં હાજર રહેતા નહોતા. સરકાર મંડળે જેટલા બી ફોર્મ ભરાયા છે બધાની જ વ્યવસ્થા કરવી પડતી હતી. લાખોની સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરતા હતા અને પરીક્ષા માટેની કોઈ તૈયારી ન હોવા છતાં તેઓ ફોર્મ ભરતા. આ પરીક્ષા ફી રાખવા પાછળનો મૂળ હેતુ સાચા સારા મહેનતુ જે લોકો નોકરી માટે પૂરી મહેનત કરે છે એવા ઉમેદવારો આ પરીક્ષામાં હાજર રહે અને જે પરીક્ષા ફી ભરશે એને પરીક્ષામાં આવશે તો એની પરીક્ષા ફી રિફંડ કરવાની છે. એને આ વખતની ફી અમે ઓનલાઈન SBI ઈ-પેથી મંગાવેલી છે. એ ડેબિટ કાર્ડથી ઓનલાઈન અથવા તો વોલેટથી ફી મંડળમાં જમા કરાવશે અને જેટલી ફી ભરી છે એ તમામ ફી જે ઉમેદવારે જેટલી ફી ભરી છે એના પોતાના એકાઉન્ટમાં પાછી મોકલવાની છે. હું તમને સ્પષ્ટ રીતે કહું કે જે પરીક્ષામાં બેસશે નહીં એ ઉમેદવારને ફી પાછી મળશે નહીં. આખી યોજના એવી છે કે પરીક્ષામાં જે સિન્સિયર ઉમેદવાર છે એ જ પરીક્ષા ફોર્મ ભરે અને પૂરી તૈયારી સાથે સરકારની આ ભરતી પ્રક્રિયામાં પરીક્ષા આપે અને સિલેક્ટ થાય. એટલે કે જે પરીક્ષા આપે છે એને ફી પરત મળશે અને પરીક્ષામાં પાસ થશે તો એને નોકરી પણ મળશે. એની ગ્રેજ્યુએટ પ્રકારની લાયકાત માટે લાખોની સંખ્યામાં એપ્લિકેશનો આવતી હતી અને પરીક્ષામાં 50% કરતા ઓછા ઉમેદવારો જ પરીક્ષા આપવા આવતા. તમને જણાવું કે આ અગાઉની જાહેરાત ક્રમાંક 150ની જાહેરાત હતી જુનિયર ક્લાર્કની 3901 જગ્યા. એમાં 10,45,462 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને જ્યારે પરીક્ષા લીધી ત્યારે 4,03,078 40% ઉમેદવારો પણ હાજર રહ્યા નથી. એ જ રીતે સિનિયર ક્લાર્કની 185ની જ્યારે જાહેરાત આપી ત્યારે 3,03,748 ફોર્મ ભર્યા અને ઉમેદવાર હાજર રહ્યા 1,39,000. નાયબ નિરીક્ષકમાં પણ એમ 1,00,000 અને રહ્યા હાજર 22,000. હેડ ક્લાર્કની પરીક્ષા માટે 2,41,000 ફોર્મ ભરાવ્યા હતા અને જ્યારે પરીક્ષા લીધી ત્યારે 1,08,000 ઉમેદવારો હાજર રહ્યા હતા. અમને અનુભવે સમજાવ્યું છે અને અમે જે રીતે એનું એનાલિસિસ કર્યું છે એ જોતા 40% જેટલી હાજરી રહેવા પામે છે અને પણ મંડળે તો પૂરતી એની તૈયારીઓ કરવી પડે છે. હવે તમને ખ્યાલ છે કે હવે પછીની પરીક્ષાઓ CBRT ધોરણે લેવાની છે. થોડી ખર્ચાળ જરૂર છે પણ ખૂબ જ તટસ્થતાપૂર્વક
ખૂબ જ પારદર્શક રીતે લેવાવાની છે. ઉમેદવારોને નિયત કેટલા પરીક્ષા ફીને તમે જે ડિપોઝિટ ગણવી જોઈએ એની જે પરીક્ષામાં લાખોની સંખ્યામાં ઉમેદવારો એપ્લિકેશન કરે છે અને તે માટે મંડળે પરીક્ષા બેઠક વ્યવસ્થા કરવાની થાય છે. ડેબિટ કાર્ડથી ભરવાના છે અને પરીક્ષા પૂરી થયા બાદ એને પરત પણ મળવાના છે. આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે તટસ્થ અને પારદર્શક થશે. આ વખતે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે. દરેક ઉમેદવારને પોતાના નજીકના જિલ્લામાં જ અથવા તો નજીક પોતાના જ જિલ્લામાં બેઠક વ્યવસ્થા મળે તે માટે પણ અમે આયોજન કરી દીધું છે. દિવ્યાંગ અને મહિલા ઉમેદવારોને પણ ધ્યાને લઈને એને નજીકના પરીક્ષા કેન્દ્રો આપવાના પૂરતું આયોજન કરવામાં આવેલું છે. ઉમેદવારોને જણાવવાનું કે પ્રિલિમરી સંયુક્ત પરીક્ષા 100 માર્ક્સની એમસીક્યુ પ્રકારની કોમ્પ્યુટર બેઝ એક્ઝામ રહેશે. આ પ્રિલિમરી પરીક્ષા છે, આ સંયુક્ત પરીક્ષા છે અને ઉમેદવારોને વિનંતી છે કે કોઈપણ પ્રકારની લાલચ કે લોભમાં આવે નહીં અને માનનીય અધ્યક્ષ શ્રી દયાની સાહેબના સતત માર્ગદર્શન અને નિરીક્ષણમાં મંડળ કટિબદ્ધ છે કે સરકારમાં સારા યોગ્ય અને મહેનતુ ઉમેદવારો સરકારમાં જોડાય. જે જગ્યાઓ છે એમાં સિલેક્શન ઉમેદવારોએ મેઇન પરીક્ષા પછી કેવી રીતે કરવાનું રહેશે? કારણ કે અત્યાર સુધી એવું રહેતું હતું કે જગ્યાઓ ખાલી રહી જતી હતી. આ સિસ્ટમમાં જગ્યાઓ ખાલી નહીં રહે તો ઉમેદવારોએ ફાઇનલ પરીક્ષા પછી શું કરવાનું રહેશે? ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંયુક્ત પ્રિલિમરી પરીક્ષા લેવામાં આવશે. 100 માર્કની કોમ્પ્યુટર બેઝ પરીક્ષા છે. ત્યારબાદ બંનેના આ જે સંયુક્ત પરીક્ષા છે એનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. જે ઉમેદવારોએ ગ્રુપ એ પસંદ કર્યું છે એના 7 ગણા ઉમેદવારોને ગ્રુપ એ ની વર્ણનાત્મક પરીક્ષા 3 પેપરો આપવાના રહેશે. જેને ગ્રુપ બી પસંદ કર્યું છે એ જે સંખ્યા છે કુલ જે ખાલી જગ્યાઓ છે ગ્રુપ 3ની ગ્રુપ બી ની એના 7 ગણા ઉમેદવારોએ પણ એમસીક્યુ બેઝની 200 માર્કની પરીક્ષા આપવાની રહેશે. ગ્રુપ એ અને ગ્રુપ બી કરવા પાછળનો હેતુ એ છે કે કેટલાક ઉમેદવારો હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, કલેક્ટર કચેરીના ક્લાર્કમાં સિલેક્ટ થતા, એવો એક જ જગ્યાએ હાજર થતા અને પરિણામે જે ઓછા પગારવાળી જગ્યાઓ હતા ત્યાં હાજર થતા નહોતા અને ખાલી રહેતી હતી. વારંવાર પરીક્ષાઓ યોજવી પડતી હતી. એનું નિરાકરણ લાવવાના હેતુથી અને પરીક્ષાના ઉમેદવારો છે તેઓને પણ પરીક્ષાલક્ષી તૈયારી સતત ચાલુ ને ચાલુ રાખવી પડતી હતી. આ એક પોતે આયોજન રીતે પરીક્ષાની તૈયારી કરી શકે અને ખૂબ મહેનત સાથે સંયુક્ત પરીક્ષામાં હાજર રહે, એમાં સારા માર્ક્સ મેળવે અને ગ્રુપ એ અને ગ્રુપ બીની 7 ગણા જે અમે પરીક્ષા લેવાના છે. અને તમને જણાવી દઉં કે આ પરીક્ષા મે અથવા જૂન મહિનામાં પણ આયોજન થઈ જશે. આનું તમને કહું કે જે પરીક્ષા ફી છે એ રિફંડ કરવાની છે, એ અમારે 6 મહિનામાં એને પરત કરવાની હોય છે. પરીક્ષા ફીના જે એકાઉન્ટમાંથી એને ફી ભરી છે એ એકાઉન્ટ એને ચાલુ જ રાખવું પડશે, કારણ કે અમે એની પરીક્ષા ફી એ જ એકાઉન્ટમાં પાછું ભરવાના છીએ. ક્યાં સુધીમાં પરીક્ષા લેવાશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે ઉમેદવારોને નિયુક્તિ પત્ર, અંદાજે ક્યાં સુધીમાં ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પૂરી થઈ જાય તેવું આયોજન છે? આપ જાણો જ છો કે આ પરીક્ષા છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે, જેથી કરીને એના રિઝલ્ટ પણ ખૂબ ઝડપથી આવી શકશે. અંદાજિત મે અથવા જૂન મહિનામાં લગભગ 30 જૂન પહેલા તો આ પરીક્ષા પૂર્ણ કરી દેવામાં આવશે. સંયુક્ત પરીક્ષા જે છે એ પહેલા મે મહિનામાં પૂર્ણ થઈ જશે. ત્યારબાદ એનું રિઝલ્ટ આપવામાં આવશે. 7 ગણા ઉમેદવારો પસંદ કરીને ગ્રુપ બી ની એક્ઝામ કરીબ ઓગસ્ટ મહિનામાં આવી શકે છે અને જે ગ્રુપ એ ની પરીક્ષા જે વર્ણનાત્મક પ્રકારની એ પણ ઓગસ્ટ મહિનામાં થઈ શકે એમ છે. ગ્રુપ બી નું સિલેક્શન આ 2024ની સાલ પૂરી થાય એ પહેલા પણ થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. ગ્રુપ બી ના ઉમેદવારોને 2024માં જ નિમણૂક પત્રે મળશે એ માટેનું મંડળનું આયોજન કરવામાં આવેલ છે.